અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ પાકની નુકસાની સરકારે જાહેર કરી સહાયમાં જિલ્લાના માત્ર બાયર અને મોડાસા તાલુકાના બે બાદ કરી અન્ય ચાર તાલુકાના ખેડૂતોને સહાયથી વંચિત રહેતા જિલ્લા કોંગ્રેસ દ્વારા બળદગાડામાં કાળી પટ્ટી ધારણ કરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં 105% કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ થયેલ કમોસમી વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ જેવા પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ખેડૂતોએ લીધેલ વીમા પાક અંગે પણ વીમા કંપનીઓએ હાથ હાથધર કરી લીધા છે, ત્યારે સરકારી રાહત એ જ ખેડૂતો માટે એકમાત્ર ટકી રહેવા આધારભૂત છે. સરકારે સમગ્ર ગુજરાતમાં થયેલ ખેડૂતોને પાક નુકસાન બાબતે 350 કરોડની સહાય જાહેર કરી છે, જેમાં જિલ્લાના કુલ 6 તાલુકાઓમાંથી માત્ર બાયડ અને મોડાસા તાલુકાના ખેડૂતોના જ યાદીમાં નામ છે. ત્યારે સરકારી તંત્રની બેદરકારીના કારણે બાકીના માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના એક પણ ખેડૂતનો સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેના કારણે જિલ્લાના ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થવા પામ્યો છે. ત્યારે આ બાબતને લઈ આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ બળદગાડું લઈ કાળી પટ્ટી આંખો પર બાંધી સરકારને જગાડવા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બાકી 4 તાલુકાઓના ખેડૂતોને સહાય યાદીમાં સમાવવાની માંગ કરી છે. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. આપ સૌ જાણો છો તેમ ઘણા સમયથી ખેડૂતો આજે પરેશાન છે. અહીંયા આ જિલ્લાની અંદર 130% જ્યારે વરસાદ થયો છે ત્યારે ખેડૂત સરકાર પાસે એક અપેક્ષા લઈને બેઠો છે કે અમારો જે પાક નિષ્ફળ ગયો છે એ પાકનું વળતર અમને મળે. અને ઘણા આમાં થોડાક સમય પહેલાં સરકારશ્રી દ્વારા એક 3,795 કરોડનું જે એક પેકેજ, સહાય પેકેજ, જે માવઠા અને અસરગ્રસ્ત જે ખેડૂતો હતા એમના માટે જે પેકેજ બહાર પાડ્યું એમાં અમારી જે માગણી છે કે અરવલ્લી જિલ્લાના ટોટલ 6 તાલુકા છે, 6 તાલુકામાં ખેડૂતો જ રહે છે, પણ સરકારે ફક્ત 2 તાલુકાનો સમાવેશ કર્યો, એક મોડાસા અને બાયડનો, અને બાકીના જે 4 તાલુકા છે, મેઘરજ છે, માલપુર છે, ભિલોડા છે અને ધનસુરા જે તાલુકો છે એ તાલુકાના ખેડૂતોની અમારી ઉગ્ર માંગ છે કે એ પણ ખેડૂતોને જે માવઠાના કારણે જે ભીંસથી પણ જે પાક નિષ્ફળ ગયો છે એમને આ સહાય પેકેજમાં આવરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકાર એ આ ખેડૂતોના વહારે રહી અને એ ખેડૂતોને ન્યાય આપી અને વળતર પૂરેપૂરું ચૂકવે એવી અમારી આ માગણી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી કરેલ છે. અને એ સાથે સમગ્ર ખેડૂતો આજે પોતાની રજૂઆત લઈ અને અહીંયા કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમારી એ પણ એક માગણી છે કે ગરીબ ખેડૂત જ્યારે ગામડામાં વસતો હોય અને એવો અમને ખ્યાલ આવ્યો છે કે થોડા દિવસમાં સરકારશ્રી દ્વારા શાળાઓ પણ જ્યારે બંધ કરવાની તૈયારી કરતી હોય તો ખેડૂત કઈ દિશામાં જશે અને શું પરિસ્થિતિ આવશે એની ચિંતા આજે સમગ્ર ખેડૂત ચિંતામાં પડ્યો છે. એ બાબતને લઈને અમારી સરકારને ઉગ્ર રજૂઆત છે કે આવી શાળાઓ પણ બંધ ન કરે, જેથી કરીને જે ગામડાનો જે ખેડૂતનો પુત્ર જે શાળાઓમાં પણ ભણતો હોય છે એનું શિક્ષણ ન બગડે. કઈ રીતનો વિરોધ કરો તમે? અમે આજે સમગ્ર ખેડૂતો કોંગ્રેસના કાર્યકરો દ્વારા, કેટલાક ખેડૂતો અમારા નજીકના જે ગામના તે પોતે બળદગાડું લઈને આવ્યા હતા અને બળદગાડા અહીંયા કલેક્ટર કચેરી સુધી લાવી અને અમે એનો ખેડૂતોને ન્યાય મળે એની માગણી અમે કરી અને કાળા પટ્ટા અમારી આંખ ઉપર બાંધી અને સરકારની આંખો ખુલે એ માટેનો પ્રયત્ન.